કમ્પોઝાઇટ ફંક્શનનો પ્રોબ્લેમ છે. કમ્પોઝાઇટ ફંક્શન, ઓકે. તો સૌ પ્રથમ આપણે આપેલું છે કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ અપોન વન પ્લસ એક્સ એન જી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ એક્સ વન માઇનસ એન. ધેન નંબર ઓફ વેલ્યુ ઓફ આર સચ ડેટ એફ ઓફ જી ઓફ એક્સ અને જી ઓફ એફ ઓફ એક્સ. એફ ઓફ જી ઓફ એક્સ મીન્સ કે જે એક્સ દેખાય છે ત્યાં જી ઓફ એક્સ પુટ કરી દઈએ, તો જી ઓફ એક્સ અપન વન પ્લસ જી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ જી ઓફ એફ ઓફ એક્સ. તો અહીંયા આ જે જી વાળું ફંક્શન છે જ્યાં એક્સ દેખાય છે ત્યાં આપણે એફ ઓફ એક્સ પુટ કરી દઈએ, તો આર ઇન્ટુ એફ ઓફ એક્સ અપન વન માઇનસ એફ ઓફ એક્સ. તો હવે આપણે કામ કરીએ કે જે જી ઓફ એક્સ ફંક્શન જે છે આર ઇન્ટુ એક્સ અપન વન માઇનસ એક્સ પુટ કરી દઈએ, તો આર ઇન્ટુ એક્સ અપન વન માઇનસ એક્સ અપન વન પ્લસ આર ઇન્ટુ એક્સ અપન વન માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ આર એફ ઓફ એક્સની જગ્યાએ એક્સ અપન વન પ્લસ એક્સ અને વન માઇનસ એફ ઓફ એક્સની જગ્યાએ એક્સ અપન વન પ્લસ એક્સ. તો આર ઇન્ટુ એક્સ અહીંયા વન માઇનસ એક્સ પ્લસ આર ઇન્ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ એક્સ અને મલ્ટીપ્લાય કરો તો વન પ્લસ એક્સ માઇનસ એક્સ એટલે વન થઈ ગયું. ઓકે ચલો હવે આપણે આર ઇન્ટુ એક્સ કો અને આ સાઈડ આપણે લઈ જઈએ એટલે માઇનસ થશે ને કોમન પણ કાઢી લઈએ, તો વન અપન વન માઇનસ એક્સ પ્લસ આર એક્સ માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો. તો અહીંયા આપણને કીધેલું છે કે ઇન્ફાઇનેટલી મેની રિયલ નંબર એક્સ છે, એનો મતલબ કે એક્સ કેન્સલ થઈ જતો હોય છે એટલે એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો થઈ એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો થતું હોય છે, કેન્સલ થઈ જાય એટલે કે ઝીરોના ડિનોમિનેટરમાં આવી જશે. તો આર ઇઝ ઇક્વલ ટુ ઝીરો થયું વેલ્યુ. ઓકે હવે આનું આપણે એલસીએમ લઈ લઈએ, તો વન માઇનસ માઇનસ પ્લસ એક્સ માઇનસ આર એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. આ પણ ઝીરો સાથે મલ્ટીપ્લાય થઈ જશે, વન વન કેન્સલ, એક્સ કોમન ને ઝીરો ડિનોમિનેટરમાં જતો રહેશે, તો વન માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, તો આર ઇઝ ઇક્વલ ટુ વન. તો નંબર ઓફ વેલ્યુ ઓફ આર 2 આવશે. ઓકે થેન્ક યુ.